નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટમાં ગોઝારી ઘટના બાદ વડોદરામાં તંત્ર હવે જાગ્યું છે, ત્યારે વડોદરાની અનેક સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટ વાળા નજરે જોવા મળ્યા છે. સરકારી કચેરીઓમાં એક્સપાયરી ડેટના ફાયરના સાધનો નજરે પડ્યા છે, સાથે જ દીવા તળે અંધારા જેવી સ્થિતિ છે. સરકારી કચેરીઓમાં સામાન્ય લોકોનો ધસારો નજરે જોવા મળતો હોય છે, તેની સાથે જ સરકારી અગત્યના દસ્તાવેજોનો સંગ્રહ પણ થતો હોય છે, ત્યારે આવી સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળવું ઘાતક સાબિત થઈ શકે છે. એક બાજુ વડોદરા ફાયર વિભાગ દ્વારા તમામ ગેમ ઝોન, ફન પાર્ક ઉપર તવાઈ બોલાવવામાં આવી છે, ત્યારે સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટના નજરે પડતા કફોડી હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે લોકોના જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાય છે. તેના ઉપર પગલાં ભરવામાં આવશે કે નહીં તે આવનારો સમય જ બતાવશે. કેમેરામેન નવનીત પરમારી સાથે સત્ય નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.